નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગર્ભના વાતાવરણમાં સ્વર્ગનું અવતરણ. ભારતીય સંસ્કૃતિમાં ગૃહસ્થ જીવનને એક ઉચ્ચ કોટીની યોગાભ્યાસ કહ્યો છે. યોગ સાધનાનો અર્થ છે પોતાના સીમિત અને સંકુચિત અહમને અસીમ વિરાટ ચેતના સાથે એકાકાર કરી દેવો. ગૃહાશ્રમ સીમિતથી અસીમ તરફ અગ્રેસર થવા માટેનો આગળ વધવાનો અભ્યાસ કરવા માટે ઋષિ પ્રેરિત એક પ્રયોગશાળા છે. ભારતીય મનુષ્યોએ લગ્ન સંબંધી ધર્મકાર્યથી અનેક હેતુઓને સંપન્ન કરવાની કલ્પના કરી હતી. માનવીય જીવનની ઉદ્દામ પ્રવૃત્તિઓને સંયમિત કરવા, પ્રકૃતિ દ્વારા આયોજિત સૃષ્ટિક્રમને સુવ્યવસ્થિત બનાવવા, સમાજમાં સ્વસ્થ વાતાવરણ તૈયાર કરવા તથા સુયોગ્ય નાગરિકનું નિર્માણ કરવા જેવા પ્રયોજનો પણ આ ધર્મકાર્ય સાથે જોડી રાખવામાં આવ્યા હતા. વિચારપૂર્વક જોવામાં આવે અને મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે તો મનુષ્યની અવસ્થા ચાર વિભાગમાં વિભાજિત થયેલી છે. પહેલો જિજ્ઞાસા તથા વિકાસની અવસ્થા, બીજો ઉદ્ધમ તથા ઉપભોગની વ્યવસ્થા, ત્રીજો જ્ઞાન તથા અનુભવનો સમન્વયકા, ચોથું આત્મકલ્યાણની ધારણા. મનુષ્ય આ ચારેય અવસ્થાઓનો રસાસ્વાદ કરતા કરતા કલ્યાણની સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. અગર આ રીતે ભારતીય જીવનમાં સંસ્કાર બનાવવામાં ન આવ્યું હોત તો અહીં પણ અન્ય દેશોની જેમ ભોગવાદ મુખ્ય બની ગયો હોત, જે શુદ્ધતા, પવિત્રતા, નૈતિકતા, ઉત્કૃષ્ટતા, આદર્શવાદિતાની શક્તિ અને વિશેષતા અહીંના જીવનમાં જોવા મળે છે તે ન હોત. અહીંના લોકો તે સુખ સમૃદ્ધિ અને આનંદ પ્રાપ્ત કરી શકતા ન હોત કે જેના માટે જીવન મુક્ત આત્માઓ વારંવાર અહીંયા આવે છે. બોધાયન ધર્મસૂત્રમાં ગૃહાશ્રમ અનેક પ્રયોજનોને પૂરા કરવાનો સર્વોચ્ચ આશ્રમ બનાવવામાં આવ્યો છે. આમાં સુખ ઉપયોગનો સાથે સાથે ધર્મનો સમન્વય હોવાથી મહર્ષિ ગૌતમે આ આશ્રમમાં બધા આશ્રમનું મૂળ કહ્યું છે. કેટલાક લોકો એમ કહેવું છે કે ગૃહસ્થ જીવન એક ઝંઝાળ છે, એમાં રહીને ઈશ્વરની ઉપાસનાનો લાભ મેળવી શકાતો નથી. એવા લોકોએ જાણવું જોઈએ કે મહર્ષિ કર્ણવ, મદગ્નિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, ભારદ્વાજ, ગૌતમ, શંખ, દક્ષ વગેરે ઋષિઓએ ગૃહાશ્રમમાં રહીને જ પણ ઉજ્જવળ તત્વોની શોધ કરી હતી. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓના ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમની પત્ની તથા બાળકો પણ સાથે રહેતા હતા. સુર ગુરુ બ્રહ્મસ્મતિ પતિનું નામ તારાદેવી હતું. વશિષ્ઠની પત્નીનું અંધુર અરુંધરી હતું. ગૌતમ ઋષિની પત્નીનું નામ અલિયા હતું. અત્રિની પત્નીનું નામ અંશુયા હતું. દેહુતિ નામવાળી કર્મદની પત્ની છે તથા દક્ષની પત્ની પ્રસ્તુતિ નામ ધારણી છે. પિતૃગણની માનસી કન્યા મેનકા અંબિકા પ્રસ્તુત છે. ગોપા મુદ્રા અને આહુતિ કુબેરની પત્નીઓ છે. યમની પત્ની વરુણાની છે અને લાજાની બલિની પત્ની વિદ્યાવલ્લી છે. ગૃહસ્થમાં રહીને સ્વાવલંબી આજીવિકા મેળવતા રાજા જનકની જેમ જળમાં કમળવત રહેવું સંભવ છે. પહેલો ઉચ્ચ મનોભૂમિ, બીજું સત્કર્મ, ત્રીજું વાણીનો શ્રેષ્ઠ સદુપયોગ કરવો, આ ત્રણ દળ છે. તેમના ધારણ કરનાર વ્યક્તિ વેશ ધારણ કર્યા સિવાય ત્રિદંડી સંન્યાસી થઈ શકે. પોતાની ઇન્દ્રિયો વશમાં રાખનારો માણસ જો ઘરમાં જ રહે તો તેને માટે ઘર જ નેમિનિષ્યાણ, કુરુક્ષેત્ર તેમજ પુષ્કર સમાન છે. જેને પોતાના મનને જીતી લીધું છે તેને ગંગા દ્વાર, કેદારનાથ વગેરે તમામ તીર્થોનો લાભ મળી જાય છે. જે પોતાના આત્માને અગ્નિને પ્રજ્વલિત કરે છે તે સાચો અગ્નિહોત્રી અને મહાયતિ છે. સામાન્ય રીતે છોકરાએ 20 વર્ષ અને છોકરીને 18 વર્ષ સુધી અવશ્ય બ્રહ્મચારી રહેવું જોઈએ. જે પોતાના મનને વશ રાખી શકે તે હોય તેમણે વધુ સમય બ્રહ્મચારી રહેવું જોઈએ. બ્રહ્મચર્યમાં માનસિક સંયમ મુખ્ય છે. ગૃહસ્થ ધર્મ જીવનનું એક પુણિત આવશ્યક તથા ઉપયોગી અનુષ્ઠાન છે. સ્ત્રી અને પુરુષ સાથે રહેવાથી બે અપૂર્ણ જીવનને એક પૂર્ણ જીવનના રૂપમાં ધારણ કરે છે. પક્ષીઓની
બે પાખોની જેમ સ્ત્રી અને પુરુષ મિલન એક દ્રઢતા તેમજ સ્થિરતાની સૃષ્ટિ રચે છે. વાસ્તવમાં ન તો સ્ત્રી ખરાબ છે ન પુરુષ, બંને ઈશ્વરની પવિત્ર કૃતિઓ છે. બંનેના આત્માઓ નિર્બળ પ્રકાશ જળમગે છે. હજરત મોહમ્મદ સાહેબ કહ્યા કરતા હતા કે નાળીનું મહત્વ હું એટલા માટે નથી કરતો કે વિધાતાએ તેને સુંદર બનાવી છે, અને પ્રેમ એટલા માટે નથી કહેતો કે તે પ્રેમ માટે જ ઉત્પન્ન થઈ છે. હું તો તેને એટલા માટે પૂજ્ય માનું છું કે મનુષ્યત્વ ફક્ત તેનાથી જ જીવિત છે. દિવ્ય દ્રષ્ટિ ટોલ્લરે પોતાની અનુભૂતિ જાહેર કરી છે કે સ્ત્રીની સૃષ્ટિમાં ઈશ્વરીય પ્રકાશ છે. તે એક મધુર સરિતા છે જ્યાં મનુષ્ય પોતાની ચિંતાઓ અને દુઃખોમાંથી રક્ષણ મેળવે છે. દાર્શનિક પ્લેટોએ કહ્યું છે કે સૃષ્ટિની શરૂઆતમાં મનુષ્ય અપંગ હતો. તે પૃથ્વીના એક ખૂણામાં પડ્યો ચિસકાળો ભરી રહ્યો હતો. સ્ત્રીએ તેને ઉઠાવી લીધો અને પાળી પોષીને મોટો કર્યો. આજે એ જ કૃતજ્ઞ આ સ્ત્રીઓને પોતાના પગની જૂતી સમજે છે. કવિ ઓલ્ગ્રેચનું માનવું છે કે સ્ત્રીઓ ભૂલોકની કવિતા છે. પુરુષોના ભાગ્યનો વિસ્તાર તેમના હાથમાં છે. કાર્લોઇડ કહ્યા કરતા કે જો તમે પ્રેમના પ્રતીક દર્શન કરવા ઈચ્છતા હો તો માતાના સદગતના નેત્રો સામે જુઓ. જે સંતોએ પોતાના પવિત્ર નેત્રોને નાળીને જોઈ છે તેમને તેમાં ઈશ્વર સજીવ કવિતા મૂર્તિવંત દેખાય છે. જેમની દ્રષ્ટિમાં પાપ છે તેમને માટે બહેન દીકરી કે માતાની નજીકતાનો જ નહીં પરંતુ પ્રત્યક્ષ જન ચેતનની નજીકતાનો પણ ભયાનક ખતરો છે. જેના પાલવમાં આગ બાંધેલી છે તેને આપણે સર્વત્ર અગ્નિકાંડનો ખતરો છે. જેની આંખોમાં ઠંડકની લીલા ચશ્મા છે તેને માટે ધોમ ધમકો તડાકો પણ શીતળ છે. તમારા દ્રષ્ટિકોણને પવિત્ર બનાવો, વિશ્વાસ રાખો. રાજા જનકની માફક તમે પણ ગૃહસ્થમાં રહીને સાચા મહાત્મા બની શકો છો. પારિવારિક સંસ્થા સહજીવનમાં વ્યવહારિક શિક્ષણ પ્રયોગશાળા છે, એટલા માટે કુટુંબ સમાજ સંસ્થાનો પાયો માનવામાં આવે છે. ગૃહસ્થ જીવનમાં કોઈ પણ જાતની સંવિધાન દંડ વિદ્યા કે સૈનિક શક્તિ વગર બધા જ સભ્યો પરસ્પર સહયોગ સહજીવન વિતાવે છે. માતા પિતા પુત્ર પત્ની પતિ પત્ની વગેરે સંબંધોનો કોઈ દંડ ભય અથવા કાયદાની પ્રેરણા પર આધારિત નથી, પરંતુ તે સ્વેચ્છાથી કુળ ધર્મ કુળ પરંપરા તથા આનુષંગિક સંસ્કારો પર આધારિત છે. કુટુંબ સાથે સહજીવનમાં જરૂર પડે પ્રત્યેક સભ્ય પોતાના વ્યક્તિગત સુખ તથા સ્વાર્થનો ત્યાગ કરવામાં આનંદ અનુભવ છે. કહેવત છે કે પાણીની સરખામણીમાં લોહીમાં વધુ જાડું હોય છે, એટલા માટે કે જ્યાં જળાશયની પાસે વસનારાઓની સરખામણીમાં એક જ કુટુંબમાં બંધાયેલા લોકો સંબંધ વધુ ગાઢ આત્મીય અને અભેદ હોય છે. સાચે જ ગૃહસ્થમાં એક યજ્ઞ છે. ગૃહસ્થમ એ સમાજનો શાળા નાગરિકો પૂરા પાડતી ખાણ છે. ભક્ત જ્ઞાની સંત મહાત્મા મહાપુરુષ વિદ્વાન પંડિત વગેરે ગૃહસ્થમાંથી જ નીકળી આવે છે. એમના જન્મથી માંડીને શિક્ષણ દીક્ષા ભરણ પોષણ જ્ઞાનવર્ધક વગેરે ગૃહસ્થમાં જ થાય છે. પરિવારમાં જ મનુષ્યને સર્વોપરી શિક્ષણ મળે છે. ભારતીય ધર્મ અનુસાર ગૃહસ્થમ સાચી તપોભૂમિ છે. આ કાળમાં બે પવિત્ર આત્માનું પરસ્પર મિલન થાય છે તથા તેઓ જીવનમાં સંગ્રામમાં પ્રવેશ કરે છે અને ડગલે ને પગલે જવાબદારીઓ મુશ્કેલીઓ તથા સાંસારિક સંઘર્ષની સ્પર્ધાઓમાં ભાગ લેવો પડે છે. અને આત્માઓ પરસ્પર હળીમળીને એકબીજાને સહાયતા કરતા કરતા તપસ્યા અને સાધનાના માર્ગો પર આગળ વધે છે. આપણા હિન્દુ ધર્મને મંગલમય સાધનાઓને લઈ સદા વ્યસ્ત રહે છે. તે પ્રકૃતિને નિવૃત્તિ માર્ગ વાળવી આપણા ત્યાં વાસના ને પ્રવૃત્તિ માનવામાં આવી છે, પરંતુ સાથે સાથે આ પ્રવૃત્તિની શુદ્ધિ તેનું ઉન્નતિકરણ અને અંતરમાં નિવૃત્તિનું પરિણમવું અને ફળ માનવામાં આવ્યું છે. લગ્ન જીવન એ આપણા જીવનનું એક સ્ટેજ છે, એક તબક્કો છે જે ભાવિ જીવનની નિર્માણમાં મદદરૂપ બને છે. આપણા સદાચારથી માનવામાં આવ્યા છીએ. અહં સંસ્કારી અને ઉત્કૃષ્ટ પ્રવૃત્તિમાં સાધના અને તપસ્યા વધે પરમ શાંત અને ઉદ્વમય બનાવી શકાય. વિનાશના બદલે વૃત્તિઓને સાચા રીતે દોડવી સ્વાર્થ અને લાલચમાં માર્ગને વાળી ત્યાગ અને પ્રેમનો માર્ગે વહાવી આપણા માટે ખાસ મહત્વનું છે. આદિ કવિ માંડીને પરાજિત જગતનાથ સુધીના એ પોતાના સાહિત્યના ગૃહસ્થમનું મનોહર રૂપ પ્રતિષ્ઠિત કર્યું છે. કડીઓ એવા પ્રાંત છે જેમાં માતૃત્વની મંગલમૂર્તિ સતીત્વનો ત્યાગ સૌંદર્ય અને વાત્સલ્યની ધારણા પ્રવાહિત થઈ જાય છે. ગૃહસ્થના પ્રવેશી વ્યક્તિએ એક પ્રકારના માનસિક રોગથી
શિકાર બની જાય છે. ઉંમર ઓછી હોય અને માનસિક ભાવનાઓ વિકાસ પામી શકતી નથી. સંસારમાં મહત્વના કાર્યોમાં જીવ લાગતો નથી. મન ભળી ભળીને સુંદર સ્ત્રીની માનસિક ચિત્રો ખડા કરે છે અને ત્યાં સ્વપ્ન દોષ થઈ જાય છે. અવય પુરુષોની ઉત્પાદન શક્તિ ક્ષીણ હોય છે. લગ્ન તે તેને નવો ભાવ ઉત્સાહ સ્ફૂર્તિ અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. આવી જ રીતે અવિવાહિત સ્ત્રી અનિદ્રા આળસ ચિંતા હિસ્ટોડિયા પ્રજનન ગુપ્ત ભાગો અતૃપ્ત સ્વાર્થ અને ક્રોધી બની જાય છે. વિવાહિત સ્ત્રીનું સૌંદર્ય વધી જાય છે. શરીરની બધા જ અંગોનો નવીનમ ડપથી વિકાસ થાય છે. મૃદુલ ભાવનાઓ દયા પ્રેમ સહાનુભૂતિ વાત્સલ્ય કલ્યાણની અભિવૃદ્ધિ થાય છે અને અનેક પ્રકારના યોગો એક ગૃહસ્થ યોગ પણ છે. ગંભીરતાઓથી એના વિશે જેટલા પણ વિચાર કરીએ છીએ એટલો જ તે વધારે મહત્વપૂર્ણ તરસવ સુલભ લાગે છે. આમ હોવા છતાં એનાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ બીજા કોઈ પણ યોગથી ઉતરતી કક્ષાની નથી, પણ વધુ ચડિયાતી છે. ગૃહસ્થમ બીજા ત્રણ આશ્રમો વૃદ્ધિ તથા પુષ્ટિ કરનારા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે બ્રહ્મચર્ય વાનપ્રસ્થ અને સંન્યાસી ત્રણેય આશ્રમો ગૃહસ્થમને વ્યવસ્થિત અને સુખ શાંતિમય બનાવવા માટે છે. ગૃહસ્થ ધર્મનું પાલન કરવું એ ધર્મશાસ્ત્ર અનુસાર માનવીની આવશ્યકતા કર્તવ્ય છે. આવી અનેક પ્રકારની માન્યતાઓ હિન્દુ ધર્મમાં પ્રચલિત છે, જેનો અર્થ છે ગૃહસ્થમ ધર્મનું પાલન કરવું જરૂરી છે. ગૃહસ્થ માર્ગ પર આટલા બાર શા માટે મૂકવામાં આવ્યું છે? ગૃહસ્થમ ધર્મ એક પ્રકારની યોગ સાધના છે. એનાથી આત્મિક ઉન્નતિ થાય છે, સ્વર્ગ મળે છે, મુક્તિ મળે છે અને બ્રહ્મ નિર્મિત સિદ્ધિ પણ મળે છે. ઘરના વાતાવરણમાં સ્વર્ગનું અવતરણ પુસ્તકમાંથી સંકલિત. જય ગુરુદેવ.